ખેડૂત મિત્રો નમસ્કાર દેશના તેમજ ગુજરાતના બધા ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે મિત્રો અને હું છું પ્રફુલ્લ હીરપરા અને આપ જોઈ રહ્યા છો વેધર ઓફ ગુજરાત અહીં તમને મળશે હવામાન તેમજ ખેતીને લગતી સાચી સચોટ આગાહી તેમજ સાચી માહિતી મિત્રો તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવીને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ઘંટડીને દબાવી વગડતા સિમ્બોલમાં કરી દો જેથી કરી અને તમને નવા વિડીયોની નોટિફિકેશન સમયસર મળતી રહે તો ખેડૂતો માટે આનંદના સમાચાર છે ગુજરાત માટે આનંદના સમાચાર છે આવનારા ચોવીસ કલાકમાં આ જગ્યા ઉપર ચોમાસું સક્રિય થઈ જશે તો આખી માહિતીની વાત તમને કરું તો પહેલાં આપણે જાણવું જરૂરી છે કે ચોમાસું આટલું સમયસર કેમ સક્રિય થયેલું છે તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાઉથ વેસ્ટ બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી ઉપર ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર સક્રિય થઈ ગયું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવનારા ચોવીસ કલાકમાં ખેડૂત મિત્રો લો પ્રેશરમાં ફેરવાઈ જશે જે આગામી દિવસોમાં દિવસેને દિવસે વધુ મજબૂત બનશે લો પ્રેશરથી એ વેલમાર્ક લો પ્રેશર બનશે ત્યારબાદ ડિપ્રેશન બનશે ડીપ ડિપ્રેશનની કેટેગરી પાર કરી અને આ વાવાઝોડું બનવાની પૂરી સંભાવનાઓ હાલ જણાઈ રહી છે જે ગુજરાતને કોઈ અસર કરતા નહીં રહે એટલે ખેડૂતોને એ વાવાઝોડાથી કોઈ ડરવાની જરૂર નથી જે આગામી ચોવીસ કે પચીસ તારીખે એ વાવાઝોડું બની અને ઓરિસ્સા તરફ આગળ વધશે અને ઓરિસ્સા તેમજ પશ્ચિમ બંગાળને આ વાવાઝોડું ગમરોડી નાખશે હવે મિત્રો મુદ્દાની વાત એ છે કે આ સિસ્ટમની અસરથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ અંદાબાન સમુદ્ર અને તેની સાથેના દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધવાની સંભાવનાઓ લાગી રહી છે હવે મિત્રો અંદાબાન નિકોબરમાં ચોમાસાની પધરામથી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોમાં ક્યાંકને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે અને ગાજવીજવાળો વરસાદ શરૂ થઈ જશે જોકે પ્રી મોન્સૂન એક્ટિવિટી સત્યાવીસ કે અઠ્યાવીસ મેથી વધુ જોર પકડશે એવું હાલ અમોને લાગી રહ્યું છે એટલા માટે ખાસ ખેડૂતો ખેતી કામ ઝડપથી પતાવી લેવા માટે અમે તમને અનુરોધ કરીએ છીએ કેમ કે ચોમાસું હવે ભારતીય સમુદ્રની અંદર દસ્તક દેવા જઈ રહ્યું છે મિત્રો તો ચેનલને ખાસ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરજો અહીં તમને સાચી જ માહિતી મળશે ફેક ન્યૂઝને વેધર ઓફ ગુજરાત ઉપર કોઈ સ્થાન નથી મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર